હેલો છોકરા, મધર્સ બ્લોકમાં તમારું સ્વાગત છે. બા તરફથી આશીર્વાદ મારા નવા સબસ્ક્રાઈબર, મારા જૂના સબસ્ક્રાઈબર બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરાઓ, તમારું આ બેસતું વર્ષ, આ નવું વર્ષ છે, બહુ સરસ જાય મારા માટે, તમારા માટે, બધા માટે બહુ સારું જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આ વર્ષ બધા માટે, તમારા ને છોકરાઓ મારા માટે, બધા માટે બહુ સારું તમારી ચડતી કરે ભગવાન, એવું વર્ષ સારું આપવા જાય. આ નવી સાલ આપણા માટે, બધા માટે. આજે છોકરા, હું રસોઈમાં દૂધી, આ દૂધી અને દૂધી ચણાની દાળ છે. ચણાની દાળ 3 કલાક પહેલાં મેં પલાયરી છે, 3 કલાક પહેલાં પલાયરી છે. દૂધી ચણાની દાળનું શાક, એમાં લાલ મરચાંના કટકા નાખ્યા છે, મરચાં લાલના, અને આ સંભારો, કોબી મરચાંનો સંભારો બનાવવાની છું. અને આ ભાત મૂકી દીધા છે, ભાત મૂકી દીધા છે, હમણાં થઈ જશે ભાત. વઘાર મૂક્યો છે અહીંયા દૂધીનો અને ચણાની દાળનો વઘાર કરું છું. અમારા ગામડામાં બહુ બનાવે આ શાક, દૂધીનો અને ચણાની દાળનો શાક. જીરું મૂક્યું છે અહીંયા વઘારમાં, રાઈ, જીરું રાઈ, આ મેથી. દૂધીનું શાક હોયને એમાં ખાસ મેથી નાખવાની. દૂધીના શાકમાં મેથી છે ને, મેથીનો વઘાર બહુ સરસ આવે દૂધીના શાકમાં અને કઢીમાં, બે વસ્તુમાં ખાસ મેથી નાખવાની, વઘાર બહુ સરસ આવે. જીરું રાઈ અને મેથી 3 વસ્તુ મેં નાખી છે. આ હિંગ, હિંગ મૂકી મેં. હવે આ વઘાર, મેથીનો બહુ સરસ વઘાર આવે. તમે મેથીનો વઘાર ખાસ બનાવજો. હવે આ દાજીનો નહીં, મેં થોડુંક પાણી નાખે. મીઠું નાખ્યું, હળદર, હવે જ ધાણા જીરું. કઢીમાં મેથીનો વઘાર અને ધાણાનો વઘાર ખાસ. શાક બહુ ફાઈન બને. આમાં જો ખાતા હોય તો થોડીક આમાં ખાંડ નાખવાની, થોડુંક લીંબુ નીચોવાનું, થોડુંક હવે સરખો નાખવાનો ધાણા જીરું. ગરમ મસાલો ન નાખો તો હાલશે. અમારે છે ને બહુ, જરાક બધાને બહુ તીખો જોઈએ, મોરો શાક જરાય નથી ખાવતો. હવે આને છે ને દસ આને ઢાંકી દઈશ, ભાત બને છે. આજે સાદા છૂટા ભાત છે, આ બને છે ભાત. હલો છોકરાઓ, જો આ બહુ સરસ શાક બની ગયું છે. આ શાક દૂધી અને ચણાની દાળનું શાક છે, પણ એટલું સરસ બની ગયું છે કે મેં પલાવી લીધી દૂધી, જે આ સરસ ચડી, એકદમ ચડી ગઈ, બફાઈ ગયું છે શાક સરસ. તો આમાં છે ને કોથમરીની છાટી સરસ, બહુ સરસ શાક બન્યું છે. આમાં ખાંડ નાખી છે મેં, ખાંડ ન નાખો તો આમાં આમાં થોડી ખાંડ જોઈએ. ધાણા જીરું ખાંડ બે જોઈએ. આ સરસ બની ગયું છે શાક. અહીંયા ભાત બની ગયા છે, ભાત બની ગયા છે, ભાત ઓસાય. હવે આ છે ને હું કઠણી બનાવું છું.
આમાં જામફળ છે, આ જામફળ, આ જામફળના કટકા છે, પછી આ કોથમરી છે, આ બધી જામફળ, કોથમરી, મરચાં, લસણ, જામફળ, કોથમરી, મરચાં અને લસણ. આમાં છે ને હું મીઠું નાખું, ધાણા જીરું, એમાં સાકર નાખીશ. આ સાકર નાખી, જામફળ ખાટું હોય એટલે હું લીંબુ નહીં નીચો, જોઈ તો જ નીચોવાનો. હવે હું આમ છે ને ગ્રાઈન્ડરમાં પહેલી વાર પીસીશ, પાછું બીજી વાર પાણી નાખીને પીસીશ, પછી જ તૈયાર થશે આ ચટણી. હાલો જો આ તેલ મૂક્યું છે ને, અને હમણાં સંભારો વગાડું છું કોબી મરચાંને, જીરું નાખ્યું, થોડીક રાઈ નાખી, થોડું જીરું નાખ્યું, છોકરાને બહુ નથી રાઈ જીરું ખાવતા, એટલે હું થોડા કમ નાખું છું. મીઠું નાખ્યું, હળદર, મીઠું ને હળદર ના થોડું ધાણા ધાણા જોયું, બસ સંભારો હંમેશા કાચો પાકો જોઈએ. બહુ આપણે ચોળવી તો આ શાક બની જાય, ખાંડી નાખી શકાય, છોકરામાં ન ખાવતું. આ બની ગયો સંભારો, લાલ લાલ મરચાંના કટકા નાખ્યા છે, લીલા મરચાં ઓલા આવે ને સિઝનના, સિઝનના લાલ મરચાં આવે એને કટિંગ કરી નાખ્યા, ટમેટા. હું લોટ, મેં રોટલીનો લોટ બાંધ્યો છે, એમાં અમે અડધો પાવરો મોણ નાખ્યું છે, કારણ કે અમે રોટલીના લોટમાં મોણ નાખી, રોટલીનો લોટ મોણ વગરનો નાખવાનો, બધામાં મોણ થોડુંક નાખવાનું. હવે છો આ 10 મિનિટ લોટ બાંધી આ સેટ કરવા રાખી દઈશ, આ 10 મિનિટ રાખી દઈશ સેટ કરવા, પછી રોટલી બનાવી ઢાંકીને મૂકી દઈશ. શાક છે ને શાક બની ગયું છે, જો આ બહુ સરસ શાક બન્યું, ખટ મીઠું. આ દૂધીનું ને એવું કરો ને, એટલે આની અંદર તમારે ખાંડ નાખવાની થોડી, ને ટમેટા લીંબુ હોય એટલે બહુ સરસ થાય. આ બની ગયું છે, ભાત આરે આવે બધા, આ સંભારો. હલો છોકરા, મધર્સ બ્લોકમાં તમારું સ્વાગત છે, બા તરફથી આશીર્વાદ. આજે છોકરાઓ મેં જો ભાત બનાવ્યા છે, આ ભાત છૂટા ભાત બનાવ્યા છે, આ દૂધી ચણાની દાળનું શાક બહુ સરસ બન્યું છે, આની યાર હાલે ન વાંધો આવે. આ રોટલી, આ રાયતા, રાયતા ઘરે બનાવ્યા છે, રાયતા મને બહુ શોખ, 2-3 દિનનું હું અઠવાડિયાને એમ નહીં, 3-4 દિવસ હાલે ને એવા હું તાજે તાજા મરચાં, રાયવાળા સિઝન હોય ત્યાં લગી બનાવું. આ કોબી મરચાંનો સંભારો છે, આ જામફળની ચટણી મેં બનાવી છે, મેં બતાવી અત્યારે. આ જામફળ નાખી, જામફળ, મરચાં, આદુ, કોથમરી નાખીને મસાલા નાખી, આ મૂળાના ડુંગળી, છાશ. છોકરાઓ મારી ગુજરાતી થાળી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, બાને સબસ્ક્રાઈબ કરજો. બા ધીમું હું કામ બોલે છે, બાની થોડીક તબિયત લોસ થઈ ગઈ છે ને એટલે ધીમું બોલું છું, થોડું કાંઈ ઠીક નથી એટલે ધીમું બોલું છું. થોડીક સિઝનના હિસાબે થોડીક તબિયત નરમ થઈ ગઈ છે, એટલે છતાંય બ્લોગ તો બનાવ્યો જ છે. તો મારી રસોઈ સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરના. બાય બચ્ચું. Bye.